Assalamualaikum warahmatullahi wabarakatuh। जो आपने गया लास्ट पीरियड में चर्चा करी थी, तमने एक सरस वार्ता कही थी ऑनेस्टी विषय, रोजीवार तमने याद हो तो फरीथी वार्ता रिपीट करूँ छू के रोजी नामनी एक नानकड़ी छोकरी होती, जे दुकान पर एना मम्मी ने ब्रेड लेवा मोकली लई, शॉप पर जाए छे शॉपकीपर दुकानदार अन्य कस्टमर साथे बीजी हता अने एमनू ध्यान नतु तो रोजी त्यां आगळ घणी बधी जार्स मूकेली हती चॉकलेट्स नी नेनी, एमांथी थोड़ी कमती टॉफी एटले के चॉकलेट्स काढ़ी ने लई ले छे दुकानदार ने कह्या वगर। घरे आवे छे, घरे आया पछी मम्मी पूछे छे के ब्रेड लेवा मूकती थी आ टॉफी तो क्यांथी लावी, तो जे बाबत बनी थी कि आ रीते हूँ दुकाने गई, दुकानदार व्यस्त हता, दुकानदारनू ध्यान न हतुं, तो हूँ बरणीमांथी आ टॉफी काढ़ी ने लई आवी छूँ। तरत ज एना मम्मी एने शू शीखवाड़े छे के आ रीते कोईने कह्या वगर रजा वगर चोरी करी कहेवाय, वस्तु लई लईए એને ચોરી કરી કહેવાય, અને એનાથી જીવનમાં અપ્રામાણિકતા ડિસઓનેસ્ટી આવે એ સારી બાબત નથી, અને સારો વ્યક્તિ જે હોય એ કોઈ દિવસ લાઈ જૂઠું ન બોલે અને સ્ટીલ ચોરી ન કરે, કોઈ દિવસ ચોરી ન કરે। એવું નહીં કે આપણે વખાણ થઈ જવાનું એમ ને એમ બોલે જરૂર થયું આજો, હા એમ કરી દેવાનું જતા રહ્યા ખોવાઈ જવાનું, જૂઠું બોલવું અને ચોરી કરવું એ બહુ ખરાબ બાબત છે। એને તરત જ સમજમાં આવે છે વાત, એને સમજમાં આવે છે વાત કે આ બાબત મમ્મી કે છે સારી બાબત છે, તો તરત જ એના મમ્મીના કયા પણ એ દુકાને જાય છે પાછી, અને દુકાનદારને કહે છે કે લો આ ટ્રોફી હું તમારા રજા વગર ઘરે લઈ ગઈ હતી, તો દુકાનદાર કહે છે કે તું ગુડ ગર્લ છે। હવે તમે એવું કહેશો કે ચોરી કરી તો ગુડ ગર્લ કઈથી થઈ, સારી છોકરી કઈથી થઈ? સારી છોકરી એને કહેવાય કે જે મમ્મી પપ્પાની વાત માને અને શરમ સંકોચ રાખ્યા વગર એણે જે કામ કરેલું હતું એ ખરાબ હતું એ વાત સમજીને તરત જ એણે દુકાનદારને પાછું આપી દીધું। ચોરી તો એના કરતાં પણ વધારે શરમજનક કામ છે, હે ને? તો અને એનાથી એના મમ્મી શું સમજાવે છે કે લોકોમાં માણસો માટે રહેલો વિશ્વાસ ઓનેસ્ટી જે છે પ્રામાણિકતા છે એ વિશ્વાસ તૂટી જાય છે, એટલે આવું કરાય નહીં। કહેવાનો મતલબ આ નાનકડી એમથી વાર્તા જે કહી એના પછી આપણા દિમાગમાં એક વાત એવી આવી જોઈ કે જીવનમાં ક્યારેય કોઈ પણ નાનકડી અમથી વસ્તુની ચોરી, ચોરી શબ્દ જ ખરાબ છે, જિલ્લતવાળો શબ્દ છે, અને કરે તો કેટલું ખરાબ, થોડી કરી કે વધારે કરી, પણ ચોરી એટલે ચોરી કહેવાય, એટલે ચોરી કરવી જોઈએ નહીં અને જૂઠું બોલવું જોઈએ નહીં। આપણે બધા જ મુસલમાન છે અને દરેક માણસ એવું, દરેક ધર્મ પણ એવું કહે છે કે સારો માણસ એવો છે મુસલમાન કભી કિસી કો ધોખા નહીં દેતા ઓર કભી ઝૂઠ નહીં બોલતા, ઉસકો મુસલમાન કહેતા। આજે તો આપણે ઝીણી 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 વાતથી જૂઠું બોલીએ છીએ, ભાઈ જિંદગીમાં બરકત રહે ખરી, એટલે હવે નાનપણથી આપણે કેવી આદતો પાડીશું, જૂઠું નહીં બોલીએ અને ચોરી નહીં કરીએ। આ વાર્તા એટલા માટે અંદર લખાયેલી છે કે પાઠ અંદર જે આવી રહેલો છે એના જેવો જ આવી રહ્યો છે, એટલે પ્રીતા સ્વર્ગમાં એના અનુસંધાનમાં આ વાર્તા આપેલી છે। બીજા નંબર પર જુઓ, ત્યાર પછી ઇમ્પોર્ટન્સ ઓફ ઓનેસ્ટી એની એક વાર્તા તમારે બધાએ શોધીને ક્લાસમાં કહેવાની છે। હવે ક્લાસમાં તો મુલાકાત થતી નથી આપણી, એટલે તમે
ઘરે બધા જ એકબીજાની સાથે ચર્ચા કરીને રાખી જો, જ્યારે મળીશું ને ત્યારે હું કોઈને બી વાર્તા કહેવા માટે ઊભો કરીશ કે ઊભી કરીશ, છોકરી હશે અને છોકરા. બીજા નંબર પર તમારી પુસ્તક બધાને લગભગ આવી ગયેલા છે, અને જેના પુસ્તક લેવાના બાકી હોય ધોરણ 9ના અ બ ક ને ડ ચારે ક્લાસના વિદ્યાર્થીઓ શાળામાં આવીને લઈ જાય. પુસ્તકોનું વિતરણ હજુ પણ ચાલુ છે, પાઠ્યપુસ્તકોનું, બરાબર? હા, તો હવે શું હજુ વાંચીશું આપણે? નીચે આપેલું છે, દાખલા તરીકે આપણે કોઈ ગામ વિશે નિબંધ લખવો છે, 10 વાક્યો લખવા છે, પેરેગ્રાફ કે ને એસે કે એ લખવું છે, તો આપણે શું શું લખી શકીએ એમાં? તો પહેલાં પહેલું લોકેશન લખવું પડશે આપણે. લોકેશન એટલે કે દાખલા તરીકે આપણું બોરસદ ગામ છે, તો બોરસદ ક્યાં આવેલું છે? તો નિયર દેદરડા એન્ડ વારસદ ક્રોસિંગ ચોકડી, હે ને, તેનું લોકેશન બતાવવું પડશે. અને ગુજરાતમાં આવેલું છે, હે ને, તો એવી રીતે અહીંયા આગળ લોકેશન. પછી બીજા નંબર પર એ ગામમાં આપણે બોરસદની વાત કરીએ, આપણા બોરસદની, તો આપણે 5 શબ્દ 5 વાક્યો 10 વાક્યો નિબંધ એવું લખવું હોય કે માય વિલેજ, અરે તો વિઝિટ ટુ અ વિલેજ, હે ને, તો કેવી રીતે લખીશું? તો પહેલાં પહેલું એનું નામ લખીશું કે બોરસદ ઇઝ માય વિલેજ, બરાબર. સિટી લખવાનું તો સિટી લખીશું. પછી એ ક્યાં આવેલું છે એનું લોકેશન લખીશું કે કઈ આગળ આવેલું છે, તો મેં તમને કહ્યું તે લખીશું કે ગુજરાતમાં આવેલું નાનકડું એવું શહેર છે, નાનકડું એવું ગામ છે, વિલેજ એટલે ગામ, સિટી એટલે શહેર. ત્યાર પછી એમાં પોપ્યુલેશન, પોપ્યુલેશન એટલે વસ્તી. જો નાનકડું બતાવતા હોય તો આપણે 50,000 50,000 60,000 બતાવીશું વસ્તી, અને વધારે બતાવતા હોય સિટી મોટી તો એ પ્રમાણે આપણે એનું શું બતાવીશું, વધારે વસ્તી, પોપ્યુલેશન બતાવીશું લાખોની વસ્તી. ત્યાર પછી લેંગ્વેજ, કોઈ પણ ગામની વાત, કોઈ પણ એરિયાની વાત કરતા હોય તો લેંગ્વેજ કે વધારે પડતી કઈ ભાષાનો ઉપયોગ થાય છે, તો કઈ લેંગ્વેજ આપણે વપરાય છે, હિન્દી અને ગુજરાતી. ગુજરાતી ઇઝ અવર મધરલેન્ડ એન્ડ હિન્દી લોકલ આપણી ભાષા છે, અહીં આગળની પ્રાદેશિક ભાષા છે આપણા બોરસદની. ત્યાર પછી રિલિજિયન, રિલિજિયન એટલે ધર્મ. વધારે પડતા આ એરિયામાં કયા ધર્મના લોકો રહે છે, તો આપણે લખીશું હિન્દુ, મુસલમાન, ક્રિશ્ચિયન, હે, ઓલ ટાઈપ્સ ઓફ. પછી રાઇટ્સ, આપણા હક શું છે, તો આપણો અહીંયા આગળ જન્મ થાય તે, મૃત્યુ, રેશન કાર્ડ એની વાત કરીશું. પછી ક્લોથ, વધારે પડતા કયા પ્રકારનો પહેરવેશ પહેરાય છે, હે ને, તો ગુજરાતી અને પંજાબી ડ્રેસ એની વાત કરીશું. ફૂડ, તો ફૂડમાં, ફૂડ એટલે કે ખોરાક, કયો ખોરાક લેવાય છે, તો કયો ખોરાક લેવાય છે, વેજીટેબલ. પછી મટન, શું શું આવશે, મીટ, બોઇલ મીટ, ફ્રૂટ્સ, ગ્રેઇન, ઇન્સેક્ટ્સ નથી ખાતા, ઇન્સેક્ટ્સ એટલે જીવજંતુ. ઘણા બધા પ્રદેશો એવા છે કે જ્યાં આગળ લોકો ઇન્સેક્ટ્સ એટલે કે જીવજંતુ, સાપ છે, કરચલા છે, પછી પેલું આપણે વંદા જેને કોક્રોચ કહીએ છીએ તે છે, એવું બધું ખાનારા હોય છે, હે ને. પછી શું કહે છે, સ્પોર્ટ્સ, વધારે પડતી કઈ રમત ચાલે છે, તો આપણે અભ્યાસમાં અને શાળામાં બધે અને ગુજરાતમાં કઈ રમત ચાલે છે, તો ક્રિકેટ મેચ છે, વોલીબોલ છે, ફૂટબોલ છે, એવું લખીએ. અને ક્રાફ્ટ્સ અને હોબ, ક્રાફ્ટ્સ એટલે કે કયા પ્રકારનું કોતરણ કામ, મ્યુરણ કામ ચાલે છે, અથવા તો શિલ્પકળા ચાલે છે, પછી બીડવર્ક ચાલે છે, પોટર એટલે કે માટીના વાસણો ઉપર ડિઝાઇન આપણે પાડવાની આવે છે તે પોટલ. તો આ થયું એક વાત આપણા બોરસદની. તો અહીં આગળ આના ઉપરથી પરીક્ષામાં માય વિલેજ એવો નિબંધ લખવાનો આવે છે, તો લખવાનો છે. તો કેવી રીતે લખાશે આપણા મગજમાં આઈડિયા આવી ગયો, કે પહેલાં પહેલાં એનું નામ લખીશું, લોકેશન ક્યાં આગળ આવેલું છે તે લખીશું, એની વસ્તી
પછી એની ભાષા છે, એનો ધર્મ છે. એનો જે પહેરવેશ છે, એનો ખોરાક છે, એની રમત છે. અને હોબીની વાત લખવાની છે કે એ બાજુ શું શું ચાલે છે તેની વાત છે. હવે એ જ પ્રમાણે આપણા અંગ્રેજીની ચોપડીના પાન નંબર 1 ઉપર આપેલું છે. શું આપેલું છે? રીડ ધ ઇન્ફોર્મેશન અબાઉટ ધ ઝુલુ ટ્રાઇબ. ટ્રાઇબ એટલે કે આદિવાસી કુટુંબ. આપણા બાજુ ગોધરા, દાહોદ, કઈ બાજુ મામુ કોમરે છે. આપણે ત્યાં ઘર ઘર મકાન બનાવવાના હોય છે ને, મકાન એમાં મજૂરી કરવાના આવડે છે માણસો, મામુ જેને કહીએ છીએ, ફાળા ફોડવાના એવું કામ કરવાની. હવે અહીંયા આગળ પણ એવી જ એક આફ્રિકન, સાઉથ આફ્રિકામાં રહેતા, હવે એનો આખું બાયોડેટા આપેલો છે, વિગતવાર માહિતી આપેલી છે કે આ કઈ આગળ આવેલું છે આ કોમ. જો તમને ખ્યાલ હોય તો તમે બધા જ મોબાઈલનો ઉપયોગ કરો છો, તમે બધા ટીવી પણ જોતા હોય છો. ખરેખર મુસલમાન ધર્મ ના કહે છે આ બધું જોવાનું, ગેરમહેરમ ના જોવાય, આ બધું ન જોવાય. ગીત સંગીત અલ્લાને ઘેર બહુ જ ગુનો થાય હે ને, છતાંય જોવો છો એટલે હવે ભણવાના અનુસંધાનમાં હું એના અનુસંધાનમાં વાત તમને સમજાવું તો એમાં ઘણા બધા એવા બ્લેક, કાળા લોકો બતાવે છે, આફ્રિકન લોકો, જે ફક્ત અબોટિયું લંગોટિયા જેવું નાનું અમથું કપડાં પહેરેલા હોય છે, ઉપરથી ખુલ્લા હોય છે, તીર કામઠા અને માથે બાંધેલું હોય છે, અલગ અલગ પહેરવેશવાળા એવા. અહીંયા આગળ કાવાઝુલુ નતાલ પ્રોવિન્સ નામની જગ્યા છે જે સાઉથ આફ્રિકામાં આવેલી છે. એનું લોકેશન બતાવ્યું છે સાઉથ આફ્રિકાનું. લોકેશન એટલે શું, મેં તમને હમણાં સમજ પાડી કે આપણું બોરસદ ક્યાં આવેલું છે, બરાબર, એને લોકેશન કહેવાય. પછી અંદર લખેલું છે એની પોપ્યુલેશન. પોપ્યુલેશન એટલે કે વસ્તી કેટલી છે. તો વસ્તી કેટલી બતાવેલી છે એમાં, 9.2 મિલિયન એની વસ્તી બતાવેલી છે. પછી ત્યાં સાઉથ આફ્રિકામાં જે આ ટ્રાઇબ આદિવાસી કોમ જે રહી રહેલી છે એનું લેંગ્વેજ એટલે કે કઈ ભાષાનો ઉપયોગ કરે છે. આપણે બોરસદમાં રહીએ છીએ તો બોરસદ ભાષાનો ઉપયોગ કરીએ છીએ આપણે, હિન્દી, ગુજરાતી હે ને, અને ઇંગ્લિશ ભણીએ છીએ આપણે. તો લેંગ્વેજમાં શું આવશે આગળ, ઇસી ઝુલુ, ઝુલુ અને ઇંગ્લિશ, આ એમની લોકલ પ્રાદેશિક ભાષા છે. પછી ત્યાં આગળ કયા ધર્મના લોકો વસે છે, તો રિલિજિયન એટલે ધર્મ. તો કયા ધર્મના લોકો વસે છે, તો મિક્સચર ઓફ ટ્રેડિશનલ બિલીફ્સ એન્ડ ક્રિશ્ચિયન લોકો જે કહે છે ને તે, અને બીજા બધા મિક્સ એટલે બધા જ ભળતા લોકો. ટ્રેડિશનલ એટલે કે પોતપોતાના રીતરિવાજો પ્રમાણે કામ કરનારા, રીતરિવાજો અને માન્યતાઓને બિલીફ્સ એટલે માનનારાઓ, અને ક્રિશ્ચિયન લોકો ત્યાં પર વધારે પડતા રહે છે. રાઇટ્સ, એ લોકોનો રાઇટ્સ હક શું છે, દાખલા તરીકે આપણે અહીંયા આગળ આધાર કાર્ડ કઢાવે છે, આપણે અહીંયા આગળ ભારતીય નાગરિક છે હે ને, આપણે ભારતીય સિટીઝનશીપ છે એને કહીએ છીએ ને, એ પ્રમાણે ત્યાં આગળ એમનો જન્મ થાય, ત્યાં આગળ એમના લગ્ન થાય, ત્યાં એમનું મૃત્યુ થાય, જે રહેતા હોય તે એવી રીતે કંઈ બતાવેલું છે. પછી શું કહે છે, એમનો પહેરવેશ, તમે સમાજ વિદ્યા ભણો છો, સામાજિક વિજ્ઞાન, એમાં ભૌગોલિક પરિસ્થિતિ બતાવે છે અને અલગ અલગ કે મહારાષ્ટ્રના કે લોકો કેવું, પ્રદેશના લોકો કેવું કપડાં પહેરે છે, તમિલનાડુના લોકો કેવું કપડાં પહેરે છે, ગુજરાતના ગુજરાતી લોકો સાડી પહેરે છે, પેન્ટ શર્ટ પહેરે છે હે ને. તો એના જેવું અહીંયા આગળ પણ ક્લોથ્સ એટલે કોના, આદિવાસી ટ્રાઇબ્સ કોમના જે કયા પ્રકારના ડ્રેસ કપડાં પહેરે છે એની વાત કરેલી છે. તો કયા કપડાં પહેરે છે, બીડ્સ, પછી એમ્બેશુ ગોટ સ્કીન બેન્ડ અને ઇસી ઢાબા, આ એમની ત્યાં આગળ તમને ખબર છે મામુ લોકો કેવું બધું પહેરે છે એવું. ત્યાં આગળ ગોટ સ્કીન એટલે કે બકરાની ચામડી જેવા જે બેન્ડ, એનો બેન્ડ હાથમાં પહેરવાનું આવે છે ને,
મોટા મોટા કડા પહેરે છે, જો તમને ક્રીમ કલરના છે, પછી ગળામાં પહેરે છે, પછી એમના વાળ ઉડવાની પદ્ધતિ તમે જોઈ છે ને, આફ્રિકાના જે હોય છે આદિવાસી કોમ, એ ઝીણી ઝીણી ચોટલે બધી વાળતા હોય છે, એવું તમે જોયું હશે. ત્યાર પછી શું કહે છે કે એમનું ફૂડ ખોરાક શું છે, તો ખોરાકમાં શું છે, એમનું શાકભાજી ખાય છે, પછી ફ્રૂટ્સ એટલે કે ફળફળાદી ખાય છે, પછી બાફેલું મટન જેને કહે છે આપણે, તમને ખબર પડતી હશે, પછી ગ્રીન્સ એટલે કે મગ મઠિયા જે કહે છે તે છે, અને ઇન્સેક્ટ્સ. આપણે તો એવો નસીબદાર છે કે આપણા બાજુ કોઈ ઇન્સેક્ટ્સ નાના નાના જીવજંતુ અને એવું ચાલતું નથી ખાવાનું. જ્યારે આવા પ્રાદેશિક જંગલ વિસ્તારમાં રહેતા લોકો આવું બધું સાપ છે, નાની નાની જીવજંતુ છે, એ બધું જ ખાવાનું ખાતા હોય છે. તો આ ટ્રાઈબ કોમ જે છે એ કોમ શું ખાય છે, ઇન્સેક્ટ્સ પણ ખાય છે. ત્યાર પછી સ્પોર્ટ્સ બતાવેલું છે. સ્પોર્ટ્સ એટલે કે ત્યાંની સ્પેશિયલ રમત, કે એ એરિયામાં એ પ્રદેશમાં કઈ રમત વધારે પડતી ચાલે છે. તો શું ચાલે છે, સોસર્સ, સ્વિમિંગ અને મફા કાથી, આ ત્રણ રમતો વધારે ચાલે છે. પછી ત્યાં આગળ ક્રાફ્ટ જે કહે છે તે કયું કયું ચાલે છે, તો શું બતાવ્યું છે, વિવિંગ. વિવિંગ એટલે કે ભરત ગૂંથણ કામ છે, ફરી બીડ વર્ક્સ ચાલે છે, ફરી ક્રાફ્ટ મેકિંગ અને પોટરી ચાલે છે. હવે આની ચર્ચા કરી, 1, 2, 3, 4, 5, 6, 7 અને 9 બાબતની ચર્ચા કરી, કે એનું લોકેશન શું છે, એનું પોપ્યુલેશન કેટલું છે, એનું ધર્મ કયો છે, એનો રાઇટ્સ, એના શું શું હકમાં આવે છે. મેં તમને કહ્યું આપણે આધાર કાર્ડ કરાવીએ છીએ, એટલે કે આપણે અહીંના, પછી મતદાર ચૂંટણીનું કાર્ડ કરાવીએ છીએ તો ચૂંટણી આપવાનો હક છે. એના જેવું આપણો ખોરાક શું છે, કપડાં શું છે, એ બધાનું હવે આની ચર્ચા કરી. હવે આ બાબત સમજ્યા પછી નીચે જુઓ, એક પેરેગ્રાફ લખવાનો કયો છે. પેરેગ્રાફ લખવાનો મકસદ એ છે કે તમને આ રીતે તમારા વિલેજ, તમારા સિટી વિશે નિબંધ લખવાનું આવે તો આવડે, બરાબર. તો એનું સ્ટાર્ટિંગ કરેલું છે, પેજ નંબર 1 પર જુઓ. ઝુલુ ઇઝ અ વેલ નોન આફ્રિકન ટ્રાઇબ. ઝુલુ એક જાણીતી એવી આફ્રિકન કોમ, આદિવાસી એક જાતિ છે. This tribe is mainly found in the KwaZulu Natal provinces of South Africa. અને આ કોમ, આ જાતિ વધારે પડતી મોટા ભાગે KwaZulu Natal પ્રોવિન્સ સાઉથ આફ્રિકાના આ એરિયામાં જોવા મળે છે. ત્યાર પછી આ ક્યાં આવેલું છે એનું લોકેશન લખવાનું છે. જો પહેલું તો પહેલાં આ કોમ કઈ છે, કઈ જાણીતી છે, આફ્રિકન છે, કઈ આગળ આવેલો છે બીજી લીટી લખી, પછી લખીશું કે ધીસ ટ્રાઇબ ટ્રાઇબ્સ પોપ્યુલેશન ઇન સાઉથ આફ્રિકા 9.2 મિલિયન, વાઇડ પોપ્યુલેશન હે ને. તો આ રીતે આખો ફકરો લખવાનો છે. તમારી ચોપડીમાં તમારી જાતે આ ચર્ચા બે કરી, એની પણ પોતાની પણ ચર્ચા કરી અને બોરસદની પણ આપણી ચર્ચા કરી. જો પરીક્ષામાં આપણને એવું પૂછાય કે બોરસદ વિશે કે તમારા વિલેજ વિશે લખવાનું છે, તો આના અનુસંધાનમાં આપણને લખતા આવડવું જોઈએ. હવે આપણે તમારી જોડે થોડીક તમારા ગૃહ કાર્યની ચર્ચા કરીશું અને ત્યાર પછી નેક્સ્ટ પીરિયડમાં જ્યારે મળીશું ત્યારે એની ચર્ચા કરીશું, નવો પાઠ આપણે ચાલુ કરીશું. ત્યાં સુધી હવે બધાને ફરીથી હું સૂચના આપું છું, ત્યાં સુધી સાંભળે, ધોરણ 9માં આવનારા 4-4 ક્લાસના વિદ્યાર્થીઓના વર્ગ શિક્ષકોએ બધામાં મેસેજ નાખી દીધેલો છે કે આવીને શાળામાં આવીને પુસ્તકો લઈ જવા, અને પુસ્તકો લઈ જવા એટલા માટે કે તમને આ જે લેસન આપવાનું ચાલુ કરેલું છે, તમારા અંદર આવી રહેલા છે લેસન, તમને ખબર હોય બરાબર. તો એ પુસ્તક જ્યારે બી તમે આ ભણવા બેસો ત્યારે પુસ્તક લઈને તમારે બેસવાનું છે, તો અંગ્રેજીનું ચોપડી લઈને તમારે બેસવાનું છે,
બીજા નંબર પર દરેક વિષયના તમારે ચોપડા લાવી દેવાના છે. 10 પુસ્તક છે હમણાં તમારી પાસે. 8 પુસ્તક આવેલા છે, અરવીનું પુસ્તક આવ્યું નથી, આવશે એટલે શાળામાંથી આવશે. અને બીજું એક પુસ્તક બાકી રહ્યું છે કમ્પ્યુટરનું. એટલે તમારે અંગ્રેજીનો જે ચોપડો બનાવવાનો છે બધાને ફરજિયાત કયો બનાવવાનો છે, પહેલાં વિડીયોમાં પણ કહ્યું હતું, આ ફરીથી કહી રહેલી છું, દરેકનો સિંગલ લીટીનો ચોપડો બની જવો જોઈએ. એમાં ધોરણ, વર્ગ, વિષય અને મેં ધોરણ 9 કના વિદ્યાર્થીઓને પુસ્તકો આપ્યા ત્યારે તમને શું આપેલું છે, મેં GR નંબર આપેલો છે. તો બધાએ પોતપોતાના ચોપડામાં GR નંબર લખી લેવાનો છે, બરાબર. થોડા ટાઈમ પછી પરીક્ષા આવશે શાળામાં એકમ કસોટી, તો એ ચોપડામાં તમારે જે વિષયની, કદાચ ગણિતની આવે, વિજ્ઞાનની આવે, સમાજ વિજ્ઞાનની આવે, તો એ ચોપડામાં જવાબ તમારે વ્યવસ્થિત સુઘડ સ્વચ્છ અક્ષરે લખવાના રહેશે. બીજા નંબર પર અંગ્રેજીની આપણે વાત કરીએ તો હવે બધાની પાસે પુસ્તકો આવી ગયેલા છે અને બધાએ 10-10 ચોપડા લાવી દીધેલા છે. હવે હું એક અંગ્રેજીના ચોપડાની વાત કરું તમને, કે પહેલાં પાને ધોરણ, નંબર, નામ, વર્ગ વિશે લખાઈ ગયું, ત્યાર પછી બીજા પાનેથી તમારે શું લખવાનું છે, દરેકે દરેકે નવમામાં આવેલા દરેક વિદ્યાર્થીએ શું લખવાનું છે, 5 લીટીનો પેરેગ્રાફ. પેરેગ્રાફ એટલે ફકરો. હવે તમે એવો પ્રશ્ન પૂછશો કે બેન કંઈથી લખીશું ફકરો, તો તમારી અંગ્રેજીની ચોપડી, પાઠ્યપુસ્તક, ટેક્સ્ટબુક જે છે એ ખોલો અને એ ખોલ્યા પછી એની અંદર પાન નંબર 2 છે, જેમાં પાઠ યુનિટ નંબર 1 ચિત્તા ટીયર્સ આપેલું છે, બરાબર. એ ચિત્તા ટીયર્સમાંથી તમારે લખવાનું ચાલુ કરવાનું છે. તમારા ચોપડાની 5 લીટી થવી જોઈએ, અક્ષર સુઘડ સ્વચ્છ સારા કાઢવાના છે. એમાં એ છે, આર છે, જી છે, એ ચોપડીમાં આપેલા છે એવા ગોટા મારતા નહીં. તમે કહેશો કે એનું આ જે હોમવર્ક આપેલું છે એ હોમવર્કના પરીક્ષામાં માર્ક્સની ગણતરી લેવાય છે, એના અનુસંધાનમાં માર્ક્સ આપવામાં આવેલા છે. કેટલા માર્ક્સ આપવામાં આવે છે, 20 માર્ક્સ હોય છે તમારા ઓરલ ગૃહ કાર્યના. એટલે આ પછી જે પાઠ પૂરા થાય અને લેસન આપ્યું તે લખવાના રહેશે. એટલે અત્યારથી હવે આપણે ચાલુ થયું, બધાના પાઠ્યપુસ્તકો આવી ગયા, એટલે આજથી આપ્યું. આજે કઈ તારીખ છે, 6/7/2021. હવે 5 લીટી લખાઈ ગઈ તમારી, સાંભળજો. એટલે બીજા એક લીટી છોડીને, ના છોડ્યું હોય તો હોંશિયામાં તારીખ મારશો 7/7/2021. 7મી તારીખ પૂરી થાય અને 5 લીટી લખાઈ જાય એટલે ફરી કઈ તારીખ આવશે, 8/7. દરેક 5-5 લીટી પૂરી થાય, 5 લીટી તમારા ચોપડાની, ધ્યાનથી સાંભળે, પછી કોઈ માથાકૂટ ના કરે કે બેન મને નથી ખબર, બધા ક્લાસમાં અંગ્રેજીમાં જોવામાં આવશે, એના માર્ક્સ આપવાના છે. એટલે ચોપડો લગભગ જાડો વ્યવસ્થિત બનાવજો, તેમાં થોડુંક ગ્રામરનું એનું લખવાનું થશે, અને પેરેગ્રાફનો ચોપડો અને ગ્રામરનો ચોપડો ભેગો બનાવવાનો છે. આગળ પેરેગ્રાફ લખવાના છે અને જ્યારે આપણે ભેગા થઈશું ઇન્શાલ્લાહ ટૂંક સમયમાં, તમે નમાઝ પડીને દુઆ કરતા હશો તો આપણે જલ્દીથી શાળા ચાલુ થશે, ત્યારે પાછળ ગ્રામર જે ચલાવીશું, ગ્રામરના પોઈન્ટ, આર્ટિકલ્સ છે, નાઉન્સ છે, પ્રોનાઉન્સ છે, તો એ લખવાના રહેશે. એટલે પહેલા પાનાથી શું લખવાનું છે, ફકરો. એટલે અંગ્રેજીના 2 ચોપડા બનાવવાના છે અને બીજો ચોપડો જે બનાવીશું, આ પાઠ પહેલો પૂરો થશે ત્યારે હું તમને કહીશ, એટલે લાઈ રાખજો, એમાં લખવાનું થશે. એટલે આજથી બધાનો ફકરો ચાલુ, આ હું ટાઈમ કાઢીને તમને સમજ આપી રહેલી છું, ફરી કોઈ બહાનું ના જોઈએ. તમારું મન થાય ત્યારે તમારે આ વિડીયો જોવાનું છે, સમજમાં આવે છે. એટલે વિડીયો નાખેલું છે, દરરોજ વિડીયો આવે છે, તમે કનેક્ટ થઈ ગયા છો. દરેક ક્લાસ ટીચરે, 9માંના 4-4 વર્ગ શિક્ષકોએ તમારા વોટ્સઅપ નંબર લીધેલા છે અને તમને બધાને ગ્રુપમાં જોડી દીધેલા છે, જોઈન્ટ કરેલા છે, બરાબર. હજુ પણ જેના પુસ્તકો લેવાના બાકી છે શાળામાં આવીને લઈ જાય અને ઘેર બેસીને જ્યારે બી વિડીયો જોવા બેસે ત્યારે પોતાના પુસ્તકો કાઢે, પુસ્તકો નોટબુક લઈને શાંતિથી એનો અભ્યાસ કરે,
નથી સમજ પડતી તો પાડવાની કોશિશ કરો. જ્યાં લગીન ભેગા ના થઈએ ત્યાં લગીન હમણાં આ છે તો આપણે કોશિશ કરીશું. બરાબર, અલ્લાહ હાફિઝ. દુઆમાં યાદ, નમાઝ પડજો દરરોજ, યાસીન શરીફ પડજો દરરોજ, અને શું બીજું કરજો, સદકા કરતા રહેજો. તો અલ્લાહ મુસીબત દૂર કરે. અસલામ આલેકુમ વરહમતુલ્લાહી વબરકાતુહ.